नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे आगामी एकम कसोटीना संदर्भमां विषय गणित धोरण पांच पाठ चार भाग अने पूर्णनी कसोटीनुं सॉल्यूशन तथा सरल रीते एनी समजूती जोईशुं। अध्ययन निष्पत्तिओ अपूर्णांकों विषेनी समझ मेळवे छे, वस्तुओना जथ्थामांथी अनुरूप भागने शोधी काढे छे, आपेल अपूर्णांकना समकक्ष अपूर्णांकने ओळखे छे अने बतावे छे, आपेल अपूर्णांकने दशांश स्वरूपमां अने तेनाथी उलटू पण दर्शावे छे। प्रश्न नंबर एक ए नीचेनी आकृतिओमां केटलामो भाग रंगेलो छे ते अपूर्णांक स्वरूपे दर्शाओ। सौथी पहेला अपूर्णांक एटले शुं? तो जे संख्याने अंश अने छेदनी अंदर दर्शावामां आवे छे એને અપૂર્ણાંક કહેવામાં આવે છે। અપૂર્ણાંકો બે પ્રકારના હોય, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। જેનો છેદ અંશ કરતાં મોટો હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ, અને જેનો છેદ અંશ કરતાં નાનો હોય એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। તો હવે આપણે આગળ થોડીક સમજ મેળવીએ। નીચેની આકૃતિઓમાં કેટલામો ભાગ રંગેલો છે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રણ આકૃતિઓ આપી છે। લીટીની ઉપર જે સંખ્યા હોય એને અંશ કહેવાય છે, લીટીની નીચે સંખ્યા મૂકીએ એને છેદ કહેવાય છે। જ્યારે પણ આપણે અપૂર્ણાંકનો દાખલો ગણીએ એટલે સૌથી પહેલાં આપણે છેદ જે છે એ આપણે મૂકી દેવાનો। તો છેદમાં શું મૂકવાનું? તો અહીં પ્રથમ નંબરની આકૃતિ છે એના કુલ કેટલા ખાના છે એ પહેલાં ગણી લેવાના। તો પ્રથમ નંબરની હરોળમાં ચાર ખાના, બીજામાં ચાર અને ત્રીજામાં ચાર, એટલે કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ખાના છે। તો લીટીની નીચે આપણે બાર લખીશું, એટલે કે છેદની અંદર કેટલા લખવાના? બાર। અને અંશની અંદર અહીં આપણને એમ કીધું છે કેટલામો ભાગ રંગેલો છે। હવે આ બાર ખાના કુલ છે એમાંથી કેટલા ભાગ રંગેલા છે? તો કે એક બે, ઉપરલી લાઇનમાં બે ભાગ રંગેલા છે, વચ્ચેલી લાઇનમાં બે ભાગ રંગેલા છે અને અંતિમ હરોળમાં પણ બે ભાગ રંગેલા છે, એટલે કે કુલ છ ભાગ રંગેલા છે। તો નીચેની આકૃતિમાં કેટલો ભાગ રંગેલો છે? તો કે છ છેદમાં બાર। હવે છ અને બારનો ભાગ ઉડે છે, છ ગુણ્યા એક એટલે છ, અને છેદની અંદર છ ગુણ્યા બે એટલે બાર, તો છ છ ઉડી જશે, તો જવાબ આવશે એક છેદમાં બે। ફરી એકવાર કે પ્રથમ જે આકૃતિ છે એના જેટલા પણ ખાના કુલ હોય એ છેદમાં લખી દેવાના, જેટલા રંગેલા ખાના હોય, રંગીન ખાના હોય, જેટલા ખાનામાં રંગ કર્યો હોય એ ખાના ગણી અને અંશમાં લખી દેવાના। તો છ છેદમાં બાર જવાબ આવ્યો। હવે આ બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ નીકળે છે, છ એકાના ઘડિયામાં છ પણ આવે છે, છ એકાના ઘડિયામાં બાર પણ આવે છે। તો આપણે એવો ઘડિયો પહેલાં વિચારવાનો કે જે બંને એક જ ઘડિયામાં આવતા હોય। તો છ ગુણ્યા એક એટલે છ, અને છ ગુણ્યા બે એટલે બાર થઈ જાય। તો છ અને છ આપણે અંશ અને છેદમાંથી ઉડાડી દઈએ તો આપણો જવાબ આવશે એક છેદમાં બે। બીજો દાખલો જોઈએ, બીજી આકૃતિ આપેલી છે એમાં કુલ સોળ ખાના આપેલા છે, પ્રથમમાં ચાર, બીજામાં ચાર, ત્રીજામાં ચાર, આડી લાઇન જોઈએ તો ચોથી આડી લાઇનમાં પણ ચાર ખાના છે। તો કુલ સોળ ખાના છે એટલે આપણે બધાને ખબર છે જેટલા પણ કુલ ખાના હોય એ આપણે લીટીની નીચે સાઈડ એટલે કે છેદમાં લખી દેવાના છે। સૌથી પહેલું કામ આપણે છેદ નક્કી કરવાનો છે, તો છેદની અંદર આપણે સોળ લખી કાઢીશું। હવે કેટલા ભાગ રંગીન છે? તો પહેલાં જે ચાર ખાના છે એમાંથી એક, બીજા ચાર ખાનામાંથી બે, ત્રીજા ચાર ખાનામાંથી બે અને ચોથા ચાર ખાનામાંથી એક, એટલે કે કુલ છ ભાગ એવા છે જે રંગેલા છે। તો હવે અંશની અંદર છ લખીશું, છેદની અંદર ચોવીસ લખીશું। હવે છ અને ચોવીસ બંને એક જ ઘડિયામાં આવતા હોય એવો ઘડિયો કયો? તમે તરત જ કહેશો કે છ એકાનો ઘડિયો, છ એકા છ અને છ ગુણ્યા ચાર એટલે ચોવીસ। તો અહીં અંશની અંદર આપણે છ ગુણ્યા એક લખીશું, જ્યારે છેદની અંદર છ ગુણ્યા ચાર કરીશું। બંને અંશ અને છેદમાંથી છ છ ઉડી જશે, નીકળી જશે, એટલે હવે શું વધ્યું? તો અંશની અંદર એક અને છેદની અંદર ચાર, તો એક છેદમાં ચાર ગણા મિત્રો, ઉપર છ ગુણ્યા એક અને છેદમાં છ ગુણ્યા ચાર હોય છે, તો છ છ ઉડાર્યા પછી જવાબ ચાર લખે છે। જ્યારે પણ અંશની અંદર એક હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે ફરજિયાત અંશની અંદર એક અને છેદમાં જે જવાબ આવતો હોય લખવાનો હોય છે, આ ખાસ યાદ રાખવું।
ત્રીજી આકૃતિના કુલ ખાના છે ચાર, તો છેદની અંદર આપણે ચાર લખી દઈશું. એમાંથી એક ખાનું રંગેલું છે એટલા માટે અંશની અંદર એક લખીશું. હવે એક છેદમાં ચાર એના કોઈ ભાગ પડતા નથી એટલે આપણો જવાબ થશે એક છેદમાં ચાર. પ્રશ્ન નંબર એક બી જોઈએ. આપેલી આકૃતિમાં આપેલ અપૂર્ણાંક પ્રમાણે રંગ પૂરવાના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને રંગ પૂરવાના કહેવામાં આવે ત્યારે અંશની અંદર જે સંખ્યા હોય એટલા ખાનામાં આપણે રંગ પૂરવા. તો અહીં પ્રથમ છે એક છેદમાં ચાર, તો કુલ ચાર ખાના છે. એમાંથી આપણે કેટલા ખાનામાં રંગ પૂરવાનો છે? એક. તો આ ચાર ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં તમારે રંગ પૂરવાનો રહેશે. બીજા નંબરની આકૃતિ છે એમાં એક દૃત્યાંશ. એક દૃત્યાંશનો મતલબ થાય અડધા ખાના. જે કુલ ખાના હોય એના અડધા ખાના એમ. તો કુલ ખાના કેટલા છે આપણે ગણી લઈએ. ચાર ને ચાર આઠ ને ચાર બાર. તો બારના અડધા, તો બારના અડધા કેટલા થાય? છ. તો અહીં આપણે છ ખાના જે છે એ છ ખાના આપણે રંગવા પડે. ત્રીજા નંબરમાં છે ત્રણ ચતુર્થાંશ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ કુલ ખાના હોય એના ગુણ્યા ત્રણ ચતુર્થાંશ કરવા પડે. તો અહીં કેટલા ખાના છે? તો ઉપરની સાઈડ એક બે ત્રણ ચાર અને નીચેના વર્તુળમાં એક બે ત્રણ ચાર એટલે અર્ધ વર્તુળો છે બંને અને પૂરું થઈને વર્તુળ બને છે. તો કુલ આઠ ખાના છે. તો આઠ ગુણ્યા ત્રણ છેદમાં ચાર બરોબર. તો આઠ તરી ચોવીસ થાય અને છેદમાં ચાર તો ચોવીસ ભાગ્યા ચાર તો ચાર છ ચોવીસ. તો અહીં આપણે છ ખાના રંગવા પડશે. ફરીથી તમને સમજાવું કે અહીં જે પણ સંખ્યા, દાખલા તરીકે બીજા નંબરમાં એક તૃતીયાંશ હતી તો કુલ ખાના કેટલા થાય? બાર. તો બાર ગુણ્યા એક તૃતીયાંશ કરીએ એટલે બાર ભાગ્યા બે એટલે છ જવાબ આવ્યો. એ જ રીતે અહીં આઠ ખાના છે. તો આઠ ખાના એટલે આઠ ગુણ્યા ત્રણ છેદમાં ચાર. તો આઠ તરી ચોવીસ થાય અને ચોવીસ ભાગ્યા ચાર કરીએ તો છ જવાબ આવે. બીજી રીતે કરવું હોય તો આઠ ગુણ્યા ત્રણ અંશમાં છેદમાં ચાર. તો ચાર દુ આઠ થાય એટલે ત્રણ દુ અંશની અંદર ત્રણ દુ છ થાય એટલે આપણો જવાબ થશે છ. તો આ રીતે આનો જવાબ છ આવશે એટલે છ ખાના આપણે રંગવા પડશે. પ્રશ્ન નંબર બે. નીચે આપેલા ચોરસના અલગ અલગ રીતે ચાર એક સરખા ભાગ પાડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચોરસ આપ્યા છે એના ચાર સરખા ભાગ આપણે આડી રીતે ઊભી રીતે પાડી શકીએ છીએ, પરંતુ ચારે ચાર ભાગ સરખા હોવા જોઈએ એ તમારે ખાસ યાદ રાખવાનું. પ્રશ્ન નંબર ત્રણ. સીમા નીચે આપેલી ચોકલેટમાંથી ચોથા ભાગની ચોકલેટ પિંકીને, પાંચમા ભાગની ચોકલેટ દિશાને અને નિશાને દસમા ભાગની ચોકલેટ આપે છે અને બાકીના ભાગની ચોકલેટ પોતાની પાસે રાખે છે, તો દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળે છે? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો કુલ ચોકલેટ કેટલી છે તો આપણે ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ. કુલ વીસ ચોકલેટો છે. એમાંથી ચોથા ભાગની ચોકલેટ પિંકીને તો વીસનો ચોથો ભાગ કરવો પડે એટલે વીસ ગુણ્યા એક છેદમાં ચાર અથવા તો વીસ ભાગ્યા ચાર કરવા પડે. પછી પાંચમા ભાગની ચોકલેટ દિશાને તો વીસ ભાગ્યા પાંચ કરવા પડે એટલી ચોકલેટ દિશાને મળે. અને દસમા ભાગની ચોકલેટ છે નિશાને મળે છે તો વીસ ભાગ્યા દસ કરવા પડે. બાકીના ભાગની ચોકલેટ એટલે કે પિંકીને મળેલી ચોકલેટ, દિશાને મળેલી ચોકલેટ અને નિશાને મળેલી ચોકલેટ છે એ કુલ ચોકલેટમાંથી બાદ કરીએ એટલી ચોકલેટ એ જે સીમા છે પોતાની પાસે રાખે છે. તો આ દાખલાની વ્યવસ્થિત આપણે સમજૂતી જોઈએ. તો સૌથી પહેલાં કુલ ચોકલેટ કેટલી? તો કે કુલ ચોકલેટ છે વીસ છે. હવે પિંકીને ચોથા ભાગની ચોકલેટ મળે છે તો ચોથો ભાગ એટલે એક છેદમાં ચાર. તો કુલ ચોકલેટનો ચોથો ભાગ એટલે કે વીસ ગુણ્યા એક છેદમાં ચાર. હવે વીસ છે ચાર પંચાવીસ થાય તો ઉપર મેં ચાર ગુણ્યા પાંચ કર્યા છે. હવે છેદના ચાર અને અંશના ચાર ઉડી જશે એટલે વધશે કેટલા? પાંચ. તો હવે પિંકીને પાંચ ચોકલેટ મળશે. દિશાને પાંચમા ભાગની ચોકલેટ મળે છે. પાંચમો ભાગ એટલે એક છેદમાં પાંચ, આઠમો ભાગ એટલે એક છેદમાં આઠ, દસમો ભાગ એટલે એક છેદમાં દસ, બીજો ભાગ એટલે એક છેદમાં બે, ત્રીજો ભાગ એટલે એક છેદમાં ત્રણ. આ રીતે કરવાનું હોય છે. તો અહીં પાંચમો ભાગ છે એટલે વીસ ગુણ્યા એક છેદમાં પાંચ. તો પાંચ ચોક વીસ થાય એટલે જવાબ આવશે ચાર ચોકલેટ. નિશાને દસમા ભાગની ચોકલેટ મળે છે તો વીસ ગુણ્યા એક છેદમાં દસ. હવે દસ દુ વીસ થઈ જાય એટલે એણે બે ચોકલેટ મળે છે.
હવે બાકીની ચોકલેટ સીમા પોતાની પાસે રાખે છે. તો પિંકી, દિશા અને નિશાને મળતી ચોકલેટ તો કે 5 + 4 + 2 એટલે 11 ચોકલેટ મળે છે. હવે નિશા સીમા છે પોતાની પાસે કેટલી ચોકલેટ રાખશે? તો કુલ તો 20 ચોકલેટ હતી, એમાંથી એણે 11 ચોકલેટ કોને કોને આપી હતી? પિંકીને, દિશાને અને નિશાને. તો એ આપણે બાદ કરી દઈશું એટલે 20માંથી 11 બાદ થાય એટલે 9 ચોકલેટ વધશે. તો જવાબ આવશે સીમા પાસે 9 ચોકલેટ. તો અહીં દરેકનો જવાબ અહીં લખી કાઢવાનું કે પિંકી પાસે 5, દિશાના ખાનામાં 4, નિશાના ખાનામાં 2 અને બાકીની જે છે સીમા રાખે છે એટલે 11 ચોકલેટ સીમા પાસે રહેશે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 50 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 50 પૈસા 1 રૂપિયા કરતાં અડધા થાય છે. 2 50 પૈસા ભેગા કરીએ ત્યારે 1 રૂપિયો થાય છે. તો 1 રૂપિયા 1 રૂપિયો એટલે 100. તો 100 ભાગ્યા 50 કરીએ તો 50 × 2 100 થાય, બરાબર. તો અહીં આપણે 50 પૈસા 1 રૂપિયાનો કેટલો આમો ભાગ છે? તો આપણે 50 પૈસા અને છેદમાં 1 રૂપિયો એટલે 100 પૈસા કરવા પડે. તો 50 પૈસા અંશમાં અને 100 પૈસા છેદમાં. તો 50 × 1 અને છેદમાં 50 × 2 એટલે 50 50 ઉડી જાય એટલે જવાબ આવશે 1/3. તો 1/3 એટલે અડધો ભાગ. તો 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે. હવે 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો એના માટે આપણે 1/10 કરવા પડે અને 1/10 એટલે 10મો ભાગ. આપણે આગળ જ જોયું હતું કે ચોથો ભાગ હતો તો આપણે 1/4 કરતા હતા, 5મો ભાગ હતો તો 1/5 કરતા હતા. તો અહીં 10મો ભાગ છે, 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે શોધવું હોય તો આપણે 1/10 કરવા પડે અને 1/10 એટલે 10મો ભાગ. એક દિવસના 24 કલાક છે તો ચોથા ભાગના કેટલા કલાક થાય? તો ચોથો ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો 1/4. તો અહીં 24 કલાક છે એટલે 24 × 1/4 કરવા પડે. તો 24 × 1 એટલે 24 જ થાય અને છેદમાં 4 છે. તો 24/4 એટલે 24/4. તો 4 એકાના ઘડિયામાં બોલવાનું 24 સુધી. તો 4 × 6 = 24 થાય છે એટલે આપણો જવાબ આવશે 6 કલાક. ફરી એકવાર કે અહીં 24 કલાકનો ચોથો ભાગ, તો જેટલો ભાગ હોય એટલો છેદમાં લખી કાઢવાનો, 24 અંશમાં રાખવાના, ચોથો ભાગ છે એટલે 4 છેદમાં રાખવાના, 24/4 એટલે 4 × 6 = 24 એટલે આપણો જવાબ આવશે 6 કલાક. તો અહીં જવાબ આવશે 6 કલાક. 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો અહીં આપણે 2/10 કરી દેવાના. 2 એકા 2 થાય અને 2 5 10 થાય એટલે 2 2 ઉડી જશે. અંશની અંદર આપણે 2 × 1 કરીશું કારણ કે 2 એકા 2 અને છેદની અંદર 2 5 10 કરીશું, 10ના અવયવ પાડીશું. તો અહીં 2 2 ઉડી જશે એટલે શું વધશે? તો કે 1/5 વધશે. તો આપણો જવાબ આવશે 1/5 એટલે 5મો ભાગ. તો અહીં આવશે જવાબ 5મો ભાગ. નીચેનામાંથી 1/3નો સમ અપૂર્ણાંક ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સમઅપૂર્ણાંક કોને કહેવાય? કોઈ પણ અંશ અને છેદને એ જ સંખ્યા વડે ગુણતા જે સંખ્યા મળે, ગુણતા અથવા ભાગતા જે સંખ્યા મળે એને સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીં 1/3 છે. ચલો આપણે 1ને અને 2ને 2 2 વડે ગુણીએ તો 2 એકા 2 અંશમાં આવશે અને 2 × 2 = 4 છેદમાં આવશે. તો 2/4 એ એનો સમઅપૂર્ણાંક થાય પણ 2/4 એનો જવાબ નથી. ચલો હવે 3 વડે ગુણીએ તો 3 એકા 3 અને 3 × 2 = 6. તો 3/6 કોઈ વિકલ્પનો જવાબ છે? ના. તો એ પણ જવાબ નથી. ચલો હવે 4 વડે ગુણીએ તો 1ને પણ 4 વડે ગુણો અને 2ને પણ 4 વડે ગુણો. તો 4 એકા 4 અને છેદમાં 2 ચોક 8. તો 4/8 છે તો હા, 4/8 એ બી નંબરનો વિકલ્પ છે. તો આપણો જવાબ થશે બી, 4/8. ફરી એકવાર, સમઅપૂર્ણાંક કોને કહેવાય? જે પણ સંખ્યા આપેલી હોય અંશ અને છેદને એ અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણતા અથવા સરખી સંખ્યાઓ વડે ભાગતા જે જે સંખ્યાઓ મળે એ બધી જ સંખ્યાઓને સમઅપૂર્ણાંકો કહેવામાં આવે છે. 100 સિક્કાનો 2/5 ભાગ એટલે ખાલી જગ્યા સિક્કા. તો અહીં 100 × 2/5 કરી દેવાના એટલે 100 × 2 એટલે 200 અને 200/5 તમે કરશો તો તમારો જવાબ આવશે 40. તો અહીં આવશે 40 સિક્કાઓ, બરાબર. 200/5 બાજુમાં ભાગાકાર કરવાનો અને 5નો ઘડિયો 5 × 4 = 20 થઈ જાય અને જે 200ની 20ની પાછળની શૂન છે 4ની પાછળ લાગી જાય એટલે જવાબ આવશે 40.
एक कलाकनी 60 मिनिट है तो अर्धा कलाकनी केटली मिनिट थाय? तो एक कलाकनी 60 मिनिट तो 60 ना अर्धा केटला थाय? तो 60 ना अर्धा थाय 30, तो जवाब आवशे 30 मिनिट। एक दिवसनो त्रीजो भाग बराबर खाली जगह कलाक थाय। विद्यार्थी मित्रों, पहला तो आपने ये खबर पड़ होवी जोईए कि एक दिवसना कलाक केटला? 24। तो हवे 24 त्रीजो भाग, तो 24/3, तो 3 8 24 એટલે 8 કલાક જવાબ આવશે। ફરી એકવાર, એક દિવસનો ત્રીજો ભાગ, એક દિવસ એટલે કેટલા કલાક થાય? 24 કલાક થાય। જેટલામો ભાગ કે છેદમાં લખી કાઢવાના અને કુલ કલાક અંશમાં લખવાના, તો 24 આપણે અંશમાં લખ્યા અને ત્રીજો ભાગ હતો એટલે 3 હતા એ છેદમાં લખ્યા, તો 24/3 એટલે 3 8 24 એટલે 8 કલાક આપણો જવાબ આવશે। આગળ પ્રશ્ન નંબર 5, નીચે આપેલી રંગ પૂરેલી અને રંગ પૂર્યા વગરની વસ્તુઓને અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો। વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો કુલ સંખ્યા કેટલી છે? પ્રથમ નંબરમાં ચિત્રમાં 8 વસ્તુઓ છે એટલે છેદની અંદર 8 આવશે। હવે રંગ પૂરેલી વસ્તુઓનો અપૂર્ણાંક સ્વરૂપ, તો રંગ પૂરેલી જે વસ્તુઓ છે એ 2 છે, તો આપણે રંગ પૂરેલી વસ્તુમાં શું લખીશું? 2/8, પરંતુ બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ નીકળે છે, બંને એક જ ઘડિયામાં આવે છે એટલે 2 1 2 અને 2 4 8 એટલે 2 2 ઉડી જશે એટલે જવાબ આવશે 1/4। હવે રંગ પૂર્યા વગરની વસ્તુઓ, તો રંગ પૂર્યા વગરની અહીં 6 વસ્તુઓ છે, તો છેદમાં તો કુલ વસ્તુઓ આવે, તો 6/8, તો 2 3 6 અને 2 4 8 એટલે 2 2 ઉડી જશે એટલે જવાબ આવશે 3/4। ફરીથી અહીં રંગ પૂરેલી જે વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો, એ છે અંશમાં લખવાની અને કુલ વસ્તુઓ છેદમાં લખવાની, 2 છે રંગ પૂરેલા, આ 8 વસ્તુઓમાંથી 2 વસ્તુઓના રંગ પૂર્યા છે એટલે 2 મેં અંશમાં લખ્યા અને કુલ વસ્તુઓ 8 છે જે મેં છેદમાં લખ્યા એટલે 2/8, 2 1 2 અને 2 4 8 કરીશું એટલે 2 2 ઉડી જશે એટલે 1/4 જવાબ આવશે। હવે રંગ પૂર્યા વગરની વસ્તુ અહીં 6 છે, તો 6 અને કુલ વસ્તુઓ 8 છે, તો 6/8 એટલે 2 3 6 અને 2 4 8 કરીશું એટલે 2 2 ઉડી જશે એટલે 3/4 જવાબ આવશે। બીજા નંબરમાં રંગ પૂરેલી વસ્તુઓ કેટલી છે? કુલ વસ્તુઓ છે 10, એમાં રંગ પૂરેલી વસ્તુઓ છે 5, તો 5/10, પરંતુ આ જવાબ નથી વિદ્યાર્થી મિત્રો, આના છેદ ઉડાડવા પડે। 5 1 5 અને 5 2 10, 5 5 ઉડી ગયા એટલે આપણો જવાબ શું આવશે? 1/2। હવે રંગ પૂર્યા વગરની પણ વસ્તુઓ કેટલી છે જોઈ લઈએ, તો એ છે વિદ્યાર્થી મિત્રો, અહીં કુલ 10 સંખ્યા છે, એમાં રંગ પૂરેલી વસ્તુઓ 4 છે અહીં અને રંગ પૂર્યા વગરની પણ 4, એટલે કુલ વસ્તુઓ આપણી જોડે છે 1 2 3 4 5 6 7 8 9 10, તો બાકીની જે છે એ રંગ પૂર્યા વગરની વસ્તુઓ છે, તો એ પણ 5 છે એટલે 5/10 એટલે અમારો એ પણ જવાબ 1/2 જ આવશે, 5 1 5 અને 5 2 10। હવે ત્રીજા નંબરનું જોઈએ, તો કુલ આકૃતિઓ છે 15, તો 6/15 આવશે, એમાં રંગ પૂરેલી 3 જ છે, તો 3/15, પરંતુ આ આપણો જવાબ નથી, 3ના ઘડિયામાં તો 15 પણ આવે છે, તો 3 1 3 અંશમાં લખીશું એટલે 3 × 1 અંશમાં અને લીટીની નીચે છેદમાં શું લખીશું? 3 × 5, હવે 3 3 ઉડી જાય એટલે શું જવાબ આવશે? 1/5, તો આપણો જવાબ આવશે 1/5। હવે 12 જે વસ્તુઓ છે રંગ પૂર્યા વગરની છે, તો આ ખાનાની અંદર આપણે 12/15 લખવાનું છે, તો એની અંદર 3 4 12 અને 3 5 15, 3 3 ઉડી જશે તો આપણો જવાબ આવશે 4/5। આગળ જોઈએ, નીચેની શાકભાજીના ભાવની યાદી આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીં શાકવાટિકા આપેલી છે, એમાં શાકભાજી છે ટામેટા, ભીંડા, પરવળ, દૂધી, કાકડી અને 1 કિલોનો ભાવ છે। 1 કિલો ટામેટાના 15 રૂપિયા, 1 કિલો ભીંડાના 20 રૂપિયા, 1 કિલો પરવળના 30 રૂપિયા, 1 કિલો દૂધીના 12 રૂપિયા અને 1 કિલો કાકડીના 16 રૂપિયા, અને આ જે પ્રશ્નો છે એના જવાબ શોધવાના છે, તો આપણે વિસ્તૃત એની સમજ મેળવીએ। ચલો પહેલો પ્રશ્ન છે, 1/3 કિગ્રા પરવળની કિંમત કેટલી થાય? 1/3 એટલે 1/2 કિલો, તો 1 કિલોગ્રામ પરવળની કિંમત બરાબર 30 રૂપિયા, અહીંયા આપણે પદ મૂકવાનું છે, તો 1/3 કિગ્રા પરવળની કિંમત બરાબર કેટલી? વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રથમ સંખ્યા હોય એ છેદમાં જાય, પરંતુ 1ને આપણે છેદમાં લખીએ કે ના લખીએ કોઈ ફરક પડતો નથી, બાકી વધેલી સંખ્યાઓ 1/3 × 30 કરી દેવાના એટલે 30/2 એટલે 15 કિગ્રા જવાબ આવશે। અહીં 30 1 30 થાય અને ભાગ્યા 2 એટલે 30ના અડધા કેટલા થાય? તો કે 15, તો જવાબ આવશે 15 રૂપિયા, અહીં ભૂલથી કિગ્રા લખાઈ ગયું છે પણ લખવાનું છે 15 રૂપિયા। બીજું છે, 3/1/3 કિગ્રા ભીંડાની કિંમત કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો,
અહીં ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ મિશ્ર સંખ્યા છે, અને મિશ્ર સંખ્યાનું આપણે સૌથી પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું પડે. તો અહીં અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરતાં, જ્યારે પણ આપણે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરીએ છીએ, ત્યારે સૌથી પહેલાં છેદનો અને વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરવો પડે, એટલે 2 × 3, અને એ જે જવાબ આવે એનો અંશ સાથે સરવાળો કરવો પડે, એટલે વત્તા 1. તો છેદની અંદર તો એના એ જ સંખ્યા રહેશે, એટલે છેદમાં તો 2 એમના એમ, પરંતુ 2 × 6 + 1 એટલે 7 આપણે અંશમાં આવી જશે. તો આપણો જવાબ જે આવશે 7/2 આપણો જે અશુદ્ધ અપૂર્ણાંક છે આપણને મળી ગયો. હવે આપણે પદ મૂકીશું કે 1 કિલોગ્રામ ભીંડાની કિંમત બરાબર 20 રૂપિયા, તો 7/2 કિગ્રા ભીંડાની કિંમત બરાબર કેટલી? તો એ 20 × 7/2 એટલે 2 × 20 થાય, એટલે 2/2 ઉડી ગયા, અને 20ની અંદર 10 વધશે, કારણ કે 10 × 2 = 20 થાય, અને 2 ઉડી ગયા, તો 10 × 7 = 70 રૂપિયા. તો બીજા દાખલાનો જવાબ આવશે 70 રૂપિયા. ત્રીજા નંબરનો દાખલો છે 1.1 કિગ્રા કાકડીની કિંમત કેટલી? આ પણ મિશ્ર સંખ્યા છે, તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 4 × 1 + 1/4, મેં તમને શીખવાડ્યું એમ, છેદ અને વચ્ચેની સંખ્યાનો ગુણાકાર, જે જવાબ આવે એનો અંશ સાથે સરવાળો, છેદ તમારે બદલવાનો નહીં, જે છેદ રહે એ જ અશુદ્ધ અપૂર્ણાંકનો છેદ રહેશે. તો છેદ છે એમના એમ 4 લખી કાઢવાનો, પછી 4 × 1 = 4 અને 4 × 1 = 5, તો એ રીતે 5/4 જવાબ આવશે. હવે 1 કિલોગ્રામ કાકડીની કિંમત બરાબર 16 રૂપિયા, માટે 5/4 કિગ્રા કાકડીની કિંમત બરાબર કેટલી? તો 16 × 5/4 કરી દેવાના, જે 1 છે એ જ છેદમાં આવે, પરંતુ 1/2 લખીએ કે ના લખીએ કોઈ ફરક પડતો નથી. તો 16 × 5/4, હવે 16 છે 4ના ઘડિયામાં આવે છે, 4 × 4 = 16, તો 6/4 અને અંશના 1/4 ઉડી જશે અને 1/4 વધશે, એ 4નો 5 સાથે ગુણાકાર કરતાં 4 × 5 = 20 રૂપિયા થશે. ચોથો દાખલો, 1.3 કિગ્રા ભીંડાની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો, 1.3 એ મિશ્ર સંખ્યા છે, તો મિશ્ર સંખ્યાનું આપણે કયા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંકની અંદર. તો અહીં સૌથી પહેલાં છેદનો વચ્ચેની સંખ્યા સાથે ગુણાકાર, તો 4 × 1 એટલે 4, અને અંશ સાથે સરવાળો, તો અંશમાં 3 છે, તો 4 + 3 = 7, અને છેદ તો બદલાતો જ નથી, તો એ 4 એમના એમ, તો 7/4. હવે સાગવાટિકાની અંદર 1 કિલોગ્રામ ભીંડાની કિંમત 20 રૂપિયા હતી, તો 7/4 કિગ્રા ભીંડાની કિંમત બરાબર કેટલી? તો 20 × 7/4, હવે 4 × 5 = 20 થાય, એટલે 5/7 = 35 રૂપિયા આવશે જવાબ. પાંચમા નંબરનો દાખલો, 2.1 ચતુર્થાંશ દૂધી અને 1/3 કિગ્રા ટામેટાની કુલ કેટલા રૂપિયા થાય? વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો દૂધી છે એનો જે સંખ્યા છે મિશ્ર છે, તો એને આપણે અશુદ્ધમાં ફેરવી દઈએ. તો 2.1 ચતુર્થાંશ એટલે 4 × 2 = 8 + 1 એટલે 9 અંશમાં આવશે, 6/2 એમ. હવે 1 કિગ્રા દૂધીની કિંમત બરાબર 12 રૂપિયા, તો 9/4 કિગ્રા દૂધીની કિંમત બરાબર કેટલી? તો 9/4 × 12, હવે 4 × 3 = 12 થાય, તો 4/4 ઉડી જશે, તો 9/3 = 27 રૂપિયા જવાબ આવશે. હવે ટામેટા શોધી લઈએ, તો ટામેટાની 1/3 કિગ્રા શોધવાના છે, તો 1 કિલોગ્રામ ટામેટાની કિંમત 15 રૂપિયા, તો 1/3 કિગ્રા ટામેટાની કિંમત કેટલી થાય? તો કે 15 × 1/3, તો 3 × 5 = 15 એટલે 5 રૂપિયા જવાબ આવશે. હવે આપણને કુલ કિંમત કીધી છે, તો દૂધીના 27 રૂપિયા અને ટામેટાના 5 રૂપિયાનો સરવાળો કરીએ, એટલે 27 + 5 = 32 રૂપિયા આપણો જવાબ આવશે. આ દાખલો સરસ રીતે તમે સમજો, દરેક દાખલાને વિડીયો સ્ટોપ કરીને તમે લખજો, ખબર ના પડે ત્યાં અમારો સંપર્ક કરજો. હવે તો અહીં 32 રૂપિયા આપણો જવાબ આવી ગયો. ચલો આગળ જોઈએ. કાજલે 13 રૂપિયામાં પેન્સિલ અને પેન ખરીદી અને દુકાનદારને 20 રૂપિયાની નોટ આપી. દુકાનદારે કાજલને 2 રૂપિયા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા. તો કાજલને 1 રૂપિયા અને 2 રૂપિયાના કેટલા સિક્કા પાછા મળ્યા? હવે કાજલને દુકાનદારે પાછા આપેલા કુલ રૂપિયા આપણે શોધી લઈએ. કુલ રૂપિયા 20, એમાંથી 13 રૂપિયાની અને પેન્સિલ અને પેન ખરીદ્યા એટલે બાદ કરવા પડે, એટલે હવે કેટલા રૂપિયા વધ્યા? તો 7 રૂપિયા. તો 7 રૂપિયામાં એણે 2 રૂપિયાના અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપ્યા લખેલું નથી. તો 2 રૂપિયાના 3 સિક્કા આપે એટલે 6 રૂપિયા થાય, અને 1 રૂપિયાનો 1 સિક્કો આપે એટલે 7 રૂપિયા થાય. બીજી રીતે કરવું હોય તો પણ થાય, આપણે 7 રૂપિયા કરવાના છે. તમે એમ લખો કે 2 રૂપિયાના 2 સિક્કા એટલે 4 રૂપિયા, અને 1 રૂપિયાના 3 સિક્કા એટલે 3 રૂપિયા, તો પણ તમારો જવાબ સાચો. તમે એમ લખો કે 2 રૂપિયાનો 1 સિક્કો બરાબર 2 × 1 = 2 રૂપિયો,
અને એક રૂપિયાના પાંચ સિક્કા એટલે એક ગુણ્યા પાંચ બરાબર પાંચ રૂપિયા, તો પણ તમારો જવાબ સાચો પડશે. આગળ જોઈએ, વિશાલ 2.34 કલાક પછી બીજા સ્ટેશને ઉતરશે, તો કેટલા કલાકે સ્ટેશને ઉતરશે? વડોદરાથી 6:30 કલાકે બેસે છે, બરાબર. અહીં છે જ કે વડોદરાથી એ 6:30 કલાકે બેસે છે અને 2.34 કલાક પછી એ બીજા સ્ટેશને ઉતરે છે, તો કેટલા કલાકે સ્ટેશને ઉતરશે? તો અહીં 2.34 કલાક એટલે કેટલા કલાક? તો અહીં ફરીથી મિશ્ર સંખ્યા આવી, તો આ મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી લઈએ. તો 4 × 2 = 8 + 3 છેદ એમના એમ, 4 × 2 = 8 + 3 = 11 થાય, 11/4 કલાક થાય છે. હવે જે પણ કલાક મળે એને 60 વડે આપણે ગુણી લઈશું, એટલે 11/4 × 60 એટલે આપણને મિનિટ મળશે. તો અહીં 15 × 60 થાય છે અને અંશની અંદર વધેલા 15 × 11 કરતાં આપણને 165 મિનિટ થાય છે. તો 165 મિનિટ એટલે કેટલા કલાક? તો એના એ જાણવું હોય તો આપણે 165ને 60 વડે ભાગવા પડે, તો 60 × 2 = 120 અને 45 મળ્યા. તો જે જવાબ મળે એ 2 કલાક થાય અને જે શેષ મળે એ આપણી મિનિટ થશે. તો 2 કલાક અને 45 મિનિટ પછી તે સ્ટેશને ઉતરવાના છે. હવે 6:30 કલાકે બેસે છે અને એમાં 2 કલાક અને 45 મિનિટ પછી એ ઉતરવાના છે, તો 6:30 કલાકમાં આપણે 2:45 ઉમેરી દેવા પડે. તો એ બેનો સરવાળો કરતાં આપણને 8:75 મિનિટ મળે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કલાક અને મિનિટના દાખલામાં મિનિટનો સરવાળો જો 60 કરતાં વધી જાય તો આપણે આપણા જવાબમાંથી 60 બાદ કરવાના અને કલાકમાં એક ઉમેરી દેવાનો. તો અહીં 75માંથી 60 બાદ કરો એટલે 15 વધે અને 8 કલાકમાં એક ઉમેરી દો એટલે 9 વધે, તો આપણો જવાબ આવશે 9 કલાક અને 15 મિનિટ. ફરીથી તમને સમજાવું છું કે જ્યારે પણ આપણે કલાકોનો સરવાળો કરીએ ત્યારે મિનિટનો સરવાળો 60 કરતાં વધી જાય ત્યારે એ જવાબમાંથી 60 બાદ કરી દેવાના અને જે પણ કલાકનો જવાબ મળ્યો હોય એમાં એક ઉમેરી દેવાનો, એટલે આપણને પરફેક્ટ એનો જવાબ મળી જાય. તો અહીં જવાબ આવશે 9 કલાક અને 15 મિનિટ. અહીં 75 મિનિટ હતી એ 60 કરતાં વધી જતી હતી, એટલે 75માંથી મેં 60 બાદ કર્યા એટલે 15 મિનિટ જવાબ મળ્યો. જ્યારે જવાબમાં 8 કલાક આવતા હતા એમાં 1 કલાક ઉમેર્યો એટલે 9 કલાક જવાબ મળ્યો. તો 9 કલાક અને 15 મિનિટ એ આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ કસોટી પેપરનું સોલ્યુશન કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. આ વિડીયોને લાઇક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. જય હિન્દ.